બિપરજોય વાવાઝોડાને લઈને ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ ગઢડા ગોપીનાથજી દેવ મંદિરે મહત્વનો નિર્ણય કર્યો છે। તારીખ 14 જૂન થી 16 જૂન સુધી ભક્તોએ દર્શને ન આવવા ભક્તોને મંદિરના ચેરમેન દ્વારા અપીલ કરાઈ છે, તેમજ અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેજ આપવાની જાહેરાત કરી છે। ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાયો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અનેક અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા વિશ્વવિખ્યાત અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ ગઢડા ગોપીનાથજી મંદિરે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે। તારીખ 14 જૂન થી 16 જૂન સુધી ભક્તોએ ગઢડા મંદિરે દર્શન કરવા ન આવવા અપીલ કરી છે, તેમજ 3 દિવસ માટે મંદિરની વેબસાઇટ પર ઓનલાઈન દર્શનનો લાભ લેવા ગોપીનાથજી મંદિર પ્રશાસને ભક્તોને અપીલ કરી છે। બિપરજોય વાવાઝોડાને લઈને જે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા ફૂડ પેકેજ આપવાની જાહેરાત કરી છે, જે હાલ ફૂડ પેકેજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। સ્વામિનારાયણ ભગવાનની જય। ગુજરાત ઉપર અને ખાસ કરીને બીજા બે ચાર સ્ટેટ ઉપર વાવાઝોડાનો ખતરો જ્યારે મંડરાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ સક્રિય છે। મુખ્યમંત્રીશ્રીથી લઈ અને બીજા મંત્રીઓ અધિકારીઓ ખડે પગે છે ત્યારે મારી શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ વતી શ્રદ્ધાળુઓને યાત્રાળુઓને સત્સંગીઓને વિનંતી છે કે આવનારા બે ચાર દિવસોમાં ઘર બહાર કોઈ નીકળવું નહીં, ખાસ કરીને દર્શનની વ્યવસ્થા ઓનલાઈન યુટ્યુબ ઉપર કથા વાર્તા સત્સંગ પારાયણ ભજન બધું અત્યારે લાઈવમાં છે ત્યારે ખાસ કરીને ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગોપીનાથજી મહારાજના દર્શને પણ બને ત્યાં સુધી આવનારા બે ચાર દિવસમાં એવોઈડ કરજો। ખાસ કરીને રોડ ઉપર ઝાડવાઓ પડતા હોય, પતરાઓ પડતા હોય, ઘણું બધું આપણે સાંભળીએ છીએ જોઈએ છીએ, એવી કોઈ હોનારત ન સર્જાય એના ભાગરૂપે બે દિવસ તકેદારી રાખીએ અને ગોપીનાથજી દેવ મંદિર વતી અમને તંત્ર દ્વારા સૂચના મળી છે, ન મળી હોત તો પણ આ સંસ્થા સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય પૂરા દેશ દુનિયામાં પરોપકાર માટે સેવાભાવ માટે સૌથી આગળ હંમેશા માટે રહ્યો છે અને એના ભાગરૂપે ફૂડ પેકેટો અત્યારથી અમે અહીંયા તૈયાર કરાવીએ છીએ 2000 અને ઘણી બધી સંસ્થાઓમાં સ્વામિનારાયણ મંદિરોમાં બધી જ જગ્યાએ પ્રવૃત્તિ અત્યારે એડવાન્સ શરૂ કરી છે જેથી સમયસર બધાને એનો લાભ મળી શકે। ફરી વિનંતી કરું છું દરેક ભક્તોને યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને સત્સંગીઓને કે આ 2-3 દિવસ કોઈ દેવ દર્શનના બહાને પણ નહીં નીકળવું જોઈએ અને 2 દિવસ દર્શન માટે કોઈ આગ્રહ પણ રાખવો જોઈએ નહીં। આપણી સુરક્ષા તો બધું જ છે એટલે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર વતી અહીંના સંતો વતી ભક્તો વતી અપીલ કરું છું। અસ્તુ જય સ્વામિનારાયણ। ઉમરાણીયા સંદીપ સાથે બીજલ ભરવાડ, BS9 TV ન્યૂઝ, રાજકોટ।